અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. કોર્પોરેશને નારોલની જગ્યાએ રાણીપમાં કેસ પોઝિટિવ હોવાની માહિતી આપી હતી, જેને પગલે લોકોમાં ભારે અફવા ફેલાઈ હતી. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી રહી છે, જ્યાં કોર્પોરેશન તરફથી પોઝિટિવ કેસની જે વિગતો હતી તે વિગતોમાં અહીં ભૂલ જોવા મળી છે, કારણ કે નારોલની જગ્યાએ રાણીપમાં પોઝિટિવ કેસ હોવાની માહિતી આપવામાં આવી હતી. અમદાવાદ સિટી પોલીસ દ્વારા પોલીસ મોબાઈલ સેનિટાઇઝેશન વેન તૈયાર કરવામાં આવી છે. કોરોનાના કેર વચ્ચે દિવસભર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ જ્યારે ફરજ પરથી ઘરે જાય ત્યારે સંપૂર્ણ સેનિટાઇઝ થઈને ઘરે જઈ શકે તે માટે સેનિટાઇઝ વેન તૈયાર કરાઈ છે. પોલીસ જવાનો કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓ સેનિટાઇઝ રહે તે જરૂરી છે, અને તે જ હેતુથી આ વેન તૈયાર કરવામાં આવી છે. કર્મચારીઓ ફરજ બજાવીને ક્લીન સેનિટાઈઝ થઈને પોતાના ઘરે જાય આ હેતુથી અમદાવાદ સિટી પોલીસ તરફથી આ એક વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે એક મારુતિ જીપ્સીને ઉપર આ ફેબ્રિકેશન કરીને નેબ્યુલાઇઝર ફ્યુમ્સ આમાં આવે છે સેનિટાઈઝરના, જેમાં કેપ, બેલ્ટ, યુનિફોર્મ અને સંપૂર્ણ શરીર આમાં સેનિટાઈઝ થઈ જાય છે. જેટલા પણ બેક્ટેરિયલ ને વાયરલ બર્ડન હોય છે માણસના ઉપર આ પ્રકારના સમયમાં, આના મહદ અંશે આનાથી ઉકેલ આવી જાય છે. તો કોરોના સામેની જંગમાં લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ એક રામબાણ ઇલાજ તો છે જ, સાથોસાથ પોતાને અને આસપાસના વિસ્તારને સેનિટાઈઝ કરવું પણ તેટલું જરૂરી છે. રાજ્યમાં મોટા શહેરો ઉપરાંત નાના ગામો પણ આ અંગે જાગૃત થયા છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન બાદ હવે ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશનમાં પણ સેનિટાઈઝર સ્પ્રે ચેનલ મૂકવામાં આવી છે. કોરોના યોદ્ધા પોલીસ જવાનો હાલ 24 કલાક ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે, સાથે ફરજ દરમિયાન તેઓ ઘણા લોકોના સંપર્કમાં આવતા હોય છે. તેવા સમયે પોલીસ જવાનોની સુરક્ષા માટે પોલીસ સ્ટેશન પાસે ચેનલ મુકાય છે, જેમાં પ્રવેશ કરવાથી શરીર સેનિટાઈઝ થઈ જાય છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હવે લોકો જ સામેથી દવાનો છંટકાવ કરી રહ્યા છે. શહેર પાસેના બોપલ અને આમલી વિસ્તારમાં બે મોટી સોસાયટીમાં દવાનો છંટકાવ કરાયો.